નમસ્કાર મિત્રો. મિત્રો, ભૂતકાળમાં લોકો ખેત મજૂરી કરી પૈસા કમાતા, ત્યારબાદ તેમાંથી એક વર્ગ છૂટો પડ્યો, જે લોકો બે નંબરના ધંધા કરે, ટૂંક સમયમાં પૈસાદાર બની જાય, લાખોપતિ કરોડપતિ બની જાય, પરંતુ ત્યાં ઊભા રહી ગયા હોત તો સારું હતું. કારણ કે હવે વાત એ હદ સુધી પહોંચી છે કે તમે વિચારી પણ નહીં શકો. જે વસ્તુ મેળવવા માટે લોકો મહેનત કરે, એટલે કે પૈસા મેળવવા માટે, એ જ પૈસા હવે લોકો છાપવા લાગ્યા છે. અને આ એક ઘટના નવી નથી, કારણ કે આવી ઘટનાઓ ગુજરાતમાં ઘણી વખત બની છે, અલગ અલગ શહેરોમાં બની છે. આજની ઘટના છે એ તેના જેવી છે, પરંતુ તેવી જ નથી, તેનાથી થોડી અલગ છે. આજ સુધી આપે ભારતીય કરન્સી નકલી બનાવી બજારમાં વહેતી કરી પૈસા કમાવતા લોકોને જોયા હશે, આરોપીઓને જોયા હશે. આજે એ વ્યક્તિઓ વિશે વાત કરવી છે, યુવકો વિશે વાત કરવી છે કે જે ઓસ્ટ્રેલિયન ડોલર અમદાવાદમાં બેઠા બેઠા નકલી છાપતા હતા. કઈ રીતે પકડાયા, એ સોજી તેના સુધી કઈ રીતે પહોંચી, કઈ રીતે ધંધો ચલાવતા, આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં. પહેલાં તો તમે એ જાણી લો કે આ ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તાર સાથે જોડાયેલી છે, વટવા વિસ્તાર સાથે જોડાયેલી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારના હેરસ્ટાઇલ હેર સલૂનમાં રાકેશ પરમાર નામના વ્યક્તિ બેઠા હતા. તેની સુધી વાત પહોંચે છે કે ઓસ્ટ્રેલિયન ડોલર 40 રૂપિયામાં જોવે છે, આમ 55 રૂપિયા ભાવ ચાલે, પરંતુ 40 રૂપિયામાં. રાકેશ પરમારને આશ્ચર્ય થાય છે કે આ આટલું સસ્તું કઈ રીતે આપી શકે, અને તે પણ અમદાવાદમાં, તેને સવાલ થાય છે. પરંતુ તે આ બાબતે વધુ જવાબ આપ્યા વગર વાત કરવાનું ટાળે છે. રાકેશ પરમારથી વાત બીજા સુધી પહોંચે છે, વાત ત્રીજા સુધી પહોંચે છે, આ વાત ફરતી ફરતી પોલીસ સુધી પહોંચે છે, અને આ પોલીસ રોનક રાઠોડ નામના વ્યક્તિને પકડે છે. 119 ઓસ્ટ્રેલિયન ડોલર નોટો સાથે પકડે છે. વાત એ હતી કે પોલીસને પાસે એક આરોપી આવ્યો હતો, પરંતુ આ લોકો કામ કઈ રીતે ચલાવતા, અન્ય આરોપી કઈ રીતે પકડાયા, એ બાબતે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. રોનક રાઠોડ અને ખુશ પટેલ આ બંને નોટો વહેંચતા, 5% કમિશન, 35 રૂપિયામાં તેને મળતી, 40 રૂપિયામાં તેને વેચવાની. પણ તેની ઉપર કોણ હતા, માસ્ટરમાઇન્ડ મૂળ કોણ હતા, કોણે ડિઝાઇન કરી નોટ, કોના મગજમાં આ આઈડિયા આવ્યો, કોણે સાધનો વસાવ્યા, આ તમામ બાબતે વાત કરવી છે. વટવાના પ્લેટિનિયમ એસ્ટેટની આ વાત છે. વટવાના પ્લેટિનિયમ એસ્ટેટમાં આ કામ ચાલતું હતું. મૂળ વ્યક્તિ આની પાછળ જેનું ભેજું હતું એનું નામ છે મૌલિક પટેલ. મૌલિક પટેલ મૂળ ઓસ્ટ્રેલિયાનો, છેલ્લા 20 વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતો, પરંતુ થોડા સમય પહેલાં ગુજરાત આવ્યો. તેનો મિત્ર ધ્રુવ દેસાઈ તેની સાથે મળે છે, તેની સાથે વાત કરે છે. પૈસા કમાવા છે, કઈ રીતે કમાવા, એક આઈડિયા છે, અને આ આઈડિયા હતો કે નકલી ઓસ્ટ્રેલિયન નોટ બનાવશું અને ત્યારબાદ અમદાવાદમાં જે લોકો ફરવા જાય છે તેને સસ્તા ભાવે આપી દેશું, તો ટૂંક સમયમાં કરોડપતિ લાખોપતિ બની શકશું. ધ્રુવ દેસાઈ હા ભરે છે આ વાતમાં, અને બે નક્કી કરે છે કે ભાઈ ચાલો આપણે આ પ્રકારનું કામ શરૂ કરીએ. વટવામાં કોમ્પ્લેક્સમાં, મેં તમને કહ્યું તેમ, પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં એસ્ટેટમાં દુકાન શરૂ કરે છે. પ્રિન્ટર લાવે છે, કાલુપુરથી પ્લાસ્ટિક લાવે છે, અલગ અલગ વસ્તુઓ વસાવે છે. કામ ધંધો શરૂ હતો, અને આ વચ્ચે પોલીસનો દરોડો પડે છે, પોલીસની રેડ પડે છે. કારણ કે જે મેં તમને પહેલાં કહ્યું કે વાત રોનક રાઠોડ સુધી પહોંચી, કે જે 119 ઓસ્ટ્રેલિયન ડોલર સાથે પકડાયો, નોટ સાથે પકડાયો, ત્યારબાદ ખુશ પટેલ સુધી પહોંચ્યા, અને ખુશ પટેલથી માહિતી મળી કે આનું કારખાનું તો વટવામાં ચાલે છે. એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી. એસઓજીએ જો કે તેને બાતમી મળી હતી ત્યારબાદ આ હેર સલૂન પાસે પહેરો ગોઠવ્યો હતો, અને ત્યારબાદ આ રોનક રાઠોડ સુધી પહોંચી શકી હતી. પોલીસ ત્યાં પહોંચે છે તો ત્યાં તો અલગ જ કામ ચાલતું હતું. પ્રિન્ટર મશીન સહિત તમામ, લેપટોપ સહિત તમામ વસ્તુઓ જોવા મળતી હતી. ત્યાંથી 31 નોટ અલગથી પકડે છે. મૂળ વાત તો એ છે કે ત્યાંથી બીજા બંડલ પણ મળે છે, 18 જેટલા જે નોટોના હોય છે તે. પોલીસ પણ આશ્ચર્યમાં પડી જાય છે.
કે આટલો બધો માલ, 11 લાખ જેટલો માલ, અને એ પણ અમદાવાદમાં ચાલતો હતો. એ ચારેયની ધરપકડ કરવામાં આવે છે. ચારેયની ધરપકડ કર્યા બાદ એક વાત તો એવી છે કે પૈસા વધુ કમાવાની લાલચ આ વસ્તુ ચાલતી હતી. બીજી વાત એ છે કે ગૂગલમાં તેમણે આ પ્રકારનું જોયું અને નક્કી કર્યું કે આ વસ્તુ આપણને મળી જશે આજુબાજુના વિસ્તારથી. જે મૌલિક પટેલ છે તેણે માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કર્યું હતું, પરંતુ તેણે પોતાનું ભણતર સીધા રસ્તે જવાના બદલે તેનો ઉપયોગ આડા રસ્તે શોર્ટકટમાં પૈસા કમાવામાં તેણે ઉપયોગમાં લીધો. જેને મળ્યો હતો ધ્રુવદેવ સાહેબ તે પણ અભ્યાસ કરતો હતો અને બાયોટેકનોલોજીનો સારો જાણકાર હતો. જે નોટની ડિઝાઇન હતી એ આ જ વ્યક્તિએ બનાવી હતી. એટલે આ બે બંને મુખ્ય ભેજા બાજુ હતા. પોલીસે આમ તો કુલ ચારેયની ધરપકડ કરી લીધી અને ત્યારબાદ આ સમગ્ર કારસ્તાન સામે આવ્યું છે. પોલીસે શું કહ્યું સાંભળો. એસઓજી કો એક ઇન્ફોર્મેશન મિલા થા કે કોઈ બંદા ઓસ્ટ્રેલિયન ડોલર સસ્તે મેં બેચ રહા હૈ, ઉસ હિસાબ સે હમને અપની ટીમ કો વોચ મેં લગાયા થા, તો ઉસમેં એક રોનક રાઠોડ પકડા ગયા હૈ, 119 ઓસ્ટ્રેલિયન ડોલર, જો 50 ડોલર કા જો નોટ થા ઉનકે સાથ પકડા. તો આગે કી જો ઇન્વેસ્ટિગેશન હૈ ઉસમેં ઓર 3 બંદે પકડે ગયે હૈ, ખુશ પટેલ હૈ, મૌલિક પટેલ હૈ ઓર ધ્રુવ દેસાઈ. ये चार ये तीनों ने मिलके एक प्रिंटिंग प्रेस लेके वटवा में एक कॉमर्शियल कॉम्प्लेक्स में जो ध्रुव देसाई है उनके फादर का ही प्रिंटिंग का बिजनेस है, वहां पे ही ये सभी जो ऑस्ट्रेलियन डॉलर जो करेंसी मिली है वो फेक करेंसी वो प्रिंटर में ही निकाली थी. तो वहां हमने छापा मारा तो वहां अभी बरामद हुई है और भी ऑस्ट्रेलियन डॉलर और उनका जो मटेरियल था वो भी मिला है और जो प्रिंटर था ये सभी जो भी चीजें इसमें यूज की है वो सभी चीजों को हमने ले लिया है और चारों को गिरफ्तार भी किया है और उनके खिलाफ गुनाह दाखिल किया है. $50 मूल्य का जो डॉलर है वो मिला है और वो उसका जो 119 बंदे के पास बरामद हुआ और वहां जो रेड हुई उसमें भी અલગ સે 31 ડોલર મિલે હૈ. તો ટોટલ જ મિલા કે જો 11,19,000 ડોલર કે આસપાસ મિલે હમકો. યે જો મૌલિક હૈ વો ઓસ્ટ્રેલિયામાં હી રહે રહા હૈ, 20 સાલ સે રહે રહા હૈ ઓર વહાં કા સિટીઝન ભી હૈ, જો પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન મેં જો બતા રહા હૈ. આગે કા અભી હમ ઓર ભી ઉનકા નિકાલેંગે કે કિતને સાલ સે પરમેનન્ટ વહાં કા સિટીઝન હૈ, કબ સિટીઝનશિપ મિલી, મગર અભી જો ઇન્વેસ્ટિગેશન પ્રાઇમરી ઉસ હિસાબ સે વો ઓસ્ટ્રેલિયામાં 20 યર્સ સે રહે રહા હૈ ઓર વહાં પઢને કે લિયે ગયા થા, ઉનકે બાદ વો બિઝનેસ મેં થોડા ટાઈમ જોબ કિયા, ફિર બિઝનેસ મેં લગા હૈ ઓર વહાં ઉસકા ટ્રક કોન્ટ્રાક્ટ કા બિઝનેસ ચલ રહા હૈ ઓર ઉસકે પાસ 5-6 ટ્રક ભી હૈ. આપે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું. આ વાત કોઈ નવી નથી. આ પહેલાં પણ ઘણી જગ્યાએ કારખાનાઓ પકડાયા છે. તમારી પાસે પણ જો નોટ આવે તો એક વખત ચેક કરી લેજો, કારણ કે આજની તારીખે પણ નકલી નોટ અને અસલી નોટ વચ્ચે જ્યારે તેનો કાગળ હોય તમે સ્પર્શ કરશો ત્યારે તમને અંદાજ આવી જશે કે આ અસલી છે કે નકલી. આજકાલ ભેજાબાજો તમે સ્પર્શ કરો તો પણ ના ખબર પડે તેવી પણ નોટો બનાવે છે. પણ જાગૃત રહેજો, સતર્ક રહેજો. આ પ્રકારની ઘણી નકલી નોટો બજારમાં મને લાગે છે અત્યારના વહેતી પણ હોઈ શકે, કારણ કે ઘણા લોકો કામ કરતા હોય ને હજુ સુધી ના પકડાયા હોય તેવું પણ બની શકે. પરંતુ જો બહાર ફરવા જાઓ છો, ગુજરાતમાં આપણી જે નોટો છે ભારતીય કરન્સી છે એ તો તમે ઉપયોગમાં લો તો એક વખત જોઈ લો, પણ ગુજરાતમાંથી જ વિદેશની કરન્સી તમે ખરીદો છો કોઈ પાસેથી તો એ પણ એક વખત ચેક કરી લેજો, કારણ કે આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. લોકો મસ્ત મોટો અભ્યાસ કરે છે, સારું એવું ભણતર મેળવે છે, પરંતુ ત્યારબાદ તેને થતું હોય છે કે અન્યની સરખામણીએ તો તે ઓછા પૈસા કમાય છે. એમના ઘણા મિત્રો હોય છે કે તેની જેટલું નથી ભણતા, આમ છતાં પણ સારો એવો પૈસો કમાતા હોય છે. ત્યારબાદ વૈભવશાળી જીવન જીવવા માટે આ પ્રકારનો રસ્તો તેઓ પણ પકડતા હોય છે.
ને ખાસ કરી આ પ્રકારનું ચલણ યુવાઓમાં જોવા મળી રહ્યું છે. યુવાઓની નાની નાની ટીમો આ પ્રકારના કામો કરી રહી છે અને આવી ઘણી ગેંગ, આવી નાની નાની ઘણી ટીમ એક્ટિવ પણ હોઈ શકે. ઘણા આ પ્રકારના વિડીયો અત્યારનો હું બોલી રહ્યું છું, વિડીયો એ માટે જ જોતા હશે કે શું આ પ્રકારનો ધંધો શરૂ કરી શકાય. ને શરૂ કરીએ તો શું શું વસ્તુ જુએ, પોલીસથી બચવા માટે શું શું કરી શકાય, આ કેસમાં આ રીતે પકડાયા તો આ વસ્તુ આપણે નથી કરવાની. ઘણા લોકો તેવા હશે કારણ કે આ પ્રકારનું ગૂગલમાં સર્ચ પણ કરવામાં આવે છે કે નકલી નોટ કઈ રીતે બનાવવી, કઈ રીતે બને છે, ભૂતકાળમાં કઈ રીતે પકડાયા આરોપી, આ બધી વસ્તુને આરામથી તમને આના વિડીયો પણ યુટ્યુબમાં મળી જાય છે અને લોકો જુએ છે. ને આપણે ત્યાં વેબ સિરીઝ પણ આવી ગઈ છે એટલે લોકોને પ્રોત્સાહન પણ મળે છે કે ઓછા સમયમાં વધુ. પરંતુ આ તમામ વસ્તુનો અંત તમે આજે જોઈ રહ્યા છો તે પ્રકારનો છે. કદાચ તમે અમુક મહિનાઓમાં અમુક વર્ષોમાં ઘણો પૈસો કમાઈ લેશો, પરંતુ જ્યારે પકડાશો ત્યારે બની શકે કે તેનાથી પણ વધુ પૈસો જાય, અથવા તો જે કંઈ પણ બનાવ્યું છે તે બધું જતું રહે, સમાજમાં ઇજ્જત જાય તે પણ અલગ. પરંતુ જેને પૈસા કમાવા છે તેની માટે આ કઈ વસ્તુ નવી નથી, તે પૈસા કમાવા માટે કંઈ પણ કરી શકે છે. આ સ્ટોરી આપને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો કે જે કહે છે કે નકલી નોટ થોડી ફરે, અને એ લોકો સુધી પહોંચાડજો કે આપણે ત્યાં તો ખાલી ભારતીય નકલી નોટ જ બને છે. તેને કહેજો કે આ ઓસ્ટ્રેલિયન ડોલર પણ હવે અમદાવાદમાં છપાવા લાગ્યા છે. આ વ્યક્તિઓ તો પકડાઈ ગયા છે, પરંતુ આપના ધ્યાનમાં આવા કોઈ વ્યક્તિઓ હોય અથવા આપના ધ્યાનમાં આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ જગ્યાએ ચાલતી હોય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી કરજો, કારણ કે આ તમામ વસ્તુ અંતે આપણને જ નુકસાન કરે છે. ગુજરાત તક જોતા રહો, આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.